નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. 3 વાગ્યાના તમામ મહત્વના સમાચારો સાથે હું છું ધરા. સૌથી પહેલા વાત કરીએ મુશળધાર વરસાદની. બપોરે 2 વાગ્યા સુધી રાજ્યમાં 133 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. મહેસાણાના સતલાસણામાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લીના ભિલોડામાં 4.25 ઇંચ વરસાદ પડ્યો. પંચમહાલના શહેરામાં પણ 2 કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો. કુલ 3 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના ધોરાજીમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. પોરબંદરના રાણાવાવમાં પણ 2 કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. સંવાદદાતા હિતલ પારેખ વધારે વિગતો સાથે ફોનલાઈન પર. હિતલ જણાવશો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે, સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદની કેવી પરિસ્થિતિ, હવામાન વિભાગનું શું કહેવું છે? જી દરા, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. માત્ર 2 વાગ્યા સુધીમાં જ 133 તાલુકામાં વરસાદ થઈ ચુક્યો છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જો તમને યાદ હોય તો થોડા સમય પહેલા જ, એટલે કે 10 દિવસ પહેલા જ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 14 ઇંચ 15 ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબક્યો હતો. હવે ફરી પાછી એ પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે સ્થાનિક વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે. જ્યારે સૌથી વધારે મહત્વનું છે કે મહેસાણા ઉત્તર ગુજરાતમાં આ વખતે વરસાદની કમી હતી, પણ હવે એ વરસાદની પૂર્તિ થશે તે પ્રકારનો વરસાદ થઈ રહ્યો છે. મહેસાણાના સતલાસણમાં 5 ઇંચ વરસાદ થયો છે. અરવલ્લીના ભિલોડામાં પણ 4.25 ઇંચ વરસાદ છે. અને પંચમહાલ ના શહેરામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતમાં આ વખતે અત્યારે જે વરસાદ થોડો થંભ્યો છે, પણ ત્યાં પણ થોડો થોડો વરસાદ પડી રહ્યો છે. અને સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો રાજકોટના ધોરાજીમાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પોરબંદરના રાણાવાવમાં પણ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ છે. અને હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 દિવસ હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદ પડશે. જી બિલકુલ. હિતલ, આભાર આપનો વિસ્તારથી જાણકારી બદલ. હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં કુલ 5 ઇંચ વરસાદ નોંધાયો છે.